સૌરાષ્ટ્ર જૂના ભરૂચ રેલવે સ્ટેશનની 65 કરોડના ખર્ચે નવીનીકરણની કામગીરી શરૂ. ભરૂચ રેલવે સ્ટેશન વર્ષ 1860માં અસ્તિત્વમાં આવ્યું હતું ત્યારે ગોલ્ડન બ્રિજ એટલે કે નર્મદા બ્રિજ પરથી ટ્રેન દોડતી હતી. વર્ષ 1935માં સિલ્વર બ્રિજ બન્યા બાદ બે ટ્રેક પર આજનો ટ્રેન વ્યવહાર છેલ્લા 89 વર્ષથી મુંબઈ અમદાવાદ દિલ્હી વચ્ચે કાર્યરત છે. ત્યારે આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ દેશના 2900 રેલવે સ્ટેશનોની કાયાપલટ કરવામાં આવી રહી છે, જેમાં પશ્ચિમ રેલવેના 45 રેલવે સ્ટેશનોમાં ભરૂચ અને અંકલેશ્વર પણ સામેલ છે. બ્રિટિશ રાજમાં બ્રોચ આઝાદી બાદ ભરૂચનું હાલનું સ્ટેશન હવે પ્રાચીન નગરની ભવ્યતા અને અસ્મિતાને ઉજાગર કરતું તમામ આધુનિક સુવિધા અને સવલતોથી સજ્જ હશે. ભરૂચમાં દાયકામાં 65 કરોડના ખર્ચે ભરૂચની હસ્તકલા અને સુજનીને ઉજાગર કરતું બુલેટ ટ્રેનનું સ્ટેશન આકાર લેવા જઈ રહ્યું છે. ત્યારે ભરૂચના ઐતિહાસિક રેલવે સ્ટેશન 34 કરોડના ખર્ચે નવી આભામાં જોવા મળશે. ભરૂચ રેલવે સ્ટેશનના નવીનીકરણની કામગીરી 2 મહિનાથી શરૂ કરી દેવાઈ છે, જેમાં હાલમાં પ્લેટફોર્મ ડેઝિંગ બાઉન્ડ્રી વોલ ટોયલેટ બનાવવાની કામગીરી ચાલુ છે. ઉપરાંત હાલના પે એન્ડ પાર્કના 1850 સ્ક્વેર મીટર ભાગને RCCનું બનાવી દેવાયું છે. એના માટે અલગથી એન્ટ્રી આપવામાં આવશે. ઉપરાંત દિવ્યાંગ માટે પણ અલાયદી સુવિધા કરાશે. પ્લેટફોર્મ નંબર 2 અને 3 ઉપરના વેઇટિંગ રૂમનું રિનોવેશન કરાયું છે. ઉપરાંત પ્લેટફોર્મ નંબર 4 અને 5 પર શૌચાલય બનાવાયું છે. આગામી એપ્રિલ મહિના સુધીમાં તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે તેમ રેલવે વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. 3 ફેઝમાં રેલવે રિનોવેશનની કામગીરી કરાશે. ભરૂચ રેલવે વિભાગ દ્વારા થનારું રિનોવેશન 3 તબક્કામાં થનાર છે, ત્યારે 1લા તબક્કામાં રેલવે ઉપરનો 12 મીટરનો ફૂટ ઓવરબ્રિજ, જેના બંને તરફ એસ્કેલેટર હશે, જેની કામગીરી હાલ ચાલી રહી છે. 2 તબક્કામાં પ્લેટફોર્મ પર 1 સાથે 15 વ્યક્તિ જઈ શકે તેવી લિફ્ટ બનાવાયેલ છે. રેલવે સ્ટેશન પરના શૌચાલયોનું રિનોવેશન કરવામાં આવશે. રેલવેના બંને તરફના પાર્કિંગ એરિયાને ડેવલપ કરાશે અને પ્લેટફોર્મની ઊંચાઈ વધારાશે. રેલવે ટ્રેકને લગતી કામગીરી રાત્રે ચાલે છે. રેલવે સ્ટેશનનું 2 અને 3 નંબરનું પ્લેટફોર્મ વડોદરા તરફની દિશામાં 80 મીટર વધારવાની કામગીરી પણ શરૂ થવા જઈ રહી છે. તે માટે રેલવેના પાટા ખસેડવાની કામગીરી પણ કરવાની ફરજ પડે તેમ છે. ત્યારે દિવસના સમયે ટ્રેનોનું ભારણ વધારે હોવાથી કામગીરી રાત્રિના સમયે કરવામાં આવી રહી છે, જે 3 મહિનામાં પૂર્ણ થઈ જવાની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે. અને સરકાર દ્વારા વન સ્ટેશન વન પ્રોડક્ટ યોજના જેવી નવી પહેલ દ્વારા સ્થાનિક ઉત્પાદનોના પ્રદર્શન માટેની સુવિધા અપાશે. રિપોર્ટર અજર પઠાણ, સત્ય ડે ન્યૂઝ.